कृष्ण कन्हैया लाल की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री बाल कृष्ण लाल की जय। भागवत भगवान की जय। जे वंदन करे छे ए प्रभु ने बंधन मा राखे छे। जे विश्व मा वसु मात्र ना मालिक छे तेने दान आपवानी चेष्टा ए खोटू अभिमान छे। बलि राजा शरीर अर्पण करे छे। शरीर अर्पण करे एटले सर्जनहार એટલે અહંકાર હું પણ અભિમાન અર્પણ કરે છે। દાન આપનારો જ્યારે દિન ન બને તો તે દાન સફળ થતું નથી। આમ જ્યારે બલિરાજામાં દૈન્ય આવ્યું ત્યારે પરમાત્માનું હૃદય પીગળ્યું છે। બલિરાજાને ભગવાને કહ્યું છે કે તે મને સર્વસ્વ દાન આપ્યું એટલે તારો હું ઋણી થયો છું। દૈન્ય આવ્યું એટલે પરમાત્મા ઋણી થયા છે। દૈન્યનો મહિમા ચિત્તમાં ઉતારવાનો છે। પ્રભુ કહે છે સ્વર્ગનું રાજ્ય મેં ઇન્દ્રાદિકને આપ્યું છે પણ પાતાળનું રાજ્ય હે બલિ રાજા હું તને આપું છું। આજથી તારા પ્રત્યેક દ્વારે પહેરો હું ભરીશ। બલિ રાજા કહે છે સ્વર્ગના રાજ્ય કરતા આ પાતાળનું રાજ્ય સારું છે। અહીં ભગવાનનું સતત સાનિધ્ય રહે છે। અહીં ભગવાનનો દ્વારે દ્વારે પહેરો છે, ચોકી છે। ભગવાન કહે છે કે હું જેના પર કૃપા કરું છું તેનું ધન હરી લઉં અને તેને નિર્ધન કરી દઉં છું। કારણ કે ધનને લીધે મનુષ્ય મદાંધ બને છે, અભિમાની બને છે અને મદમાં મારું પણ અપમાન કરે છે અને લોકનું પણ અપમાન કરે છે। ધન ખૂંચવી લીધા સિવાય એના પર કૃપા કરવાનો બીજો કોઈ ઉપાય નથી। બલિ એ જીવાત્મા છે, વામન એ પરમાત્મા છે। જે સંયમી છે, જે બ્રહ્મચર્ય પાળે છે તેને કોઈ મારી શકતું નથી। તેથી વામન ભગવાન પણ બલિરાજાને મારતા નથી। બલિ નિષ્પાપ છે, સદાચારી છે, ભક્ત છે, તેથી બળવાન છે અને તેથી ભગવાન તેને આંગણે આવે છે। બળવાન જ ભગવાનને માર્ગે જઈ શકે છે। શરીર બળ, બુદ્ધિ બળ કરતાં પણ જ્ઞાન બળ, પ્રેમ બળ સૌથી શ્રેષ્ઠ છે। પ્રેમ બળ આગળ બીજા બધા બળ ગૌણ છે। દ્રવ્ય બળથી કે જ્ઞાન બળથી પરમાત્મા જીતી શકાય નહીં, પ્રેમ બળથી પરમાત્માને જીતી શકાય છે। પરમાત્માની સાથે પ્રેમ કરશો અને સંયમને વધારશો એટલે તમે પણ બલિ થશો। જીવ પ્રેમ ભાવ વધારે તો ભગવાન દુર્બળ થઈને આંગણે આવે છે। કથા સાંભળવા નીકળે અને બાળક રડે તો બાળકને રડતું મૂકીને માતા કથા સાંભળવા જતી નથી। બાળકના પ્રેમ આગળ માં દુર્બળ છે। પણ છોકરો મોટો થાય પરણે એટલે માનો પ્રેમ ભૂલી જાય છે। મોટો થાય પછી જો છોકરો કથામાં જવા ના કહેશે તો માં તેનું કહેવું માનશે નહીં। કારણ કે હવે માનો પ્રેમ પહેલા જેટલો નથી રહ્યો। માં નિર્મળ હતી, નિર્બળ હતી કારણ કે છોકરાનો પ્રેમ પ્રબળ હતો। આવી રીતે તમે પણ પ્રેમ બળ વધારશો, તમે બલિ થશો તો પરમાત્મા તમારા આંગણે પણ આવશે, અરે તમારી જોડે જ રહેશે। જે સદાચારી અને પવિત્ર જીવન ગાળે છે તેને ત્યાં ભગવાન ભિક્ષા માંગવા આવે છે। પરમાત્મા આંગણે આવે ત્યારે ત્રણ પગલા પૃથ્વી માંગે છે, એટલે કે જીવ પાસે પરમાત્મા ત્રણ વસ્તુઓ માંગે છે, તન મન અને ધન માંગે છે। એ ત્રણ ભગવાનને આપવા જોઈએ। તનથી સેવા કરશો તો શરીરનું અભિમાન, દેહાભિમાન ઓછું થશે। મનથી સેવા કરશો તો અહંકાર ઓછો થશે। ધનથી સેવા કરશો
तो धन ऊपर नी ममता ओछी थसे, पैसा ऊपर नो मोह नष्ट थाय छे, मन थी सेवा करवाथी थाकनो क्यारे अनुभव थतो नथी। तन मन अने धन भगवान ने आपे त्यारे ज रासलीला मां स्थान मळे छे, जीव ब्रह्म नो मिलन थाय छे। माटे त्रण थी ए त्रणेय थी ईश्वर नी सेवा करो। सर्व वस्तुओ भगवान नी छे अने भगवान ने समर्पण करवानी छे, तेनुं ज आपेलुं तेने आपवानुं छे। हे गोविंद, आ बधुं ज तारुं छे, तने ज हुं अर्पण करुं छुं। बलिनी पेठे जे तन मन धन भगवान ने अर्पण करे तेना द्वारपाल भगवान बने छे, तेना शरीरना प्रत्येक द्वारे भगवान नारायण बिराजी तेनुं रक्षण करे छे। इंद्रियो ते शरीर नु एक एक द्वार छे, आ एक एक इंद्रिय ऊपर रामनी चौकी बेसी जशे। एना कानमां कनैयो, आँखमां कनैयो अने हैयामां कनैयो रहेशे। त्रण पगला पृथ्वीनो बीजो अर्थ एवो थाय छे, सत्व रज अने तम ए त्रण गुणो ईश्वर ने अर्पण करो। शरीर थी भागवत सेवा खूब करशो तो तमो गुण ओछो थशे, ईश्वर सेवा मां धन खूब वापरशो तो रजो गुण ओछो थशे। तन मन ने धन आपो, पण मन आपशो नहीं तो परमात्मा राजी थशे नहीं। मन थी ईश्वर साथे संबंध जोड़वानो छे। मनुष्य सर्वस्व ईश्वर ने आपतो नथी, मनुष्य थोड़ू राखी अने पछी परमात्मा ने आपे छे, अने परमात्मा एटले प्रसन्न थता नथी। थोड़ू राखीने लेवू एनो अर्थ ए छे के एटलो विश्वास ओछो, एटलू समर्पण काचो। सत्व गुणनो नाश करवा माटे आ मनने पण श्री कृष्णने अर्पण करवानुं छे। सेवा करता जो आँखमां आँसू आवे तो मानजो मारा ठाकोरजीए मारा ऊपर बहु कृपा करी छे। सेवा करता थाक लागे नहीं, थाक उतरे छे। ध्यान करता थाक लागे नहीं, थाक उतरे छे। ईश्वर साथे संबंध थाय तो भार उतरे छे, भार उतरे एटले हळवा फूल बनी प्रभुना बनी जवाय छे। समर्पण करनारो पोतानुं पण समर्पण करे। भगवान ने कहेवानुं के प्रभु हुं मंत्र नथी जाणतो, नथी क्रिया जाणतो, नथी भक्ति जाणतो। मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वर, हूँ तो मंत्र रहित क्रिया रहित भक्ति रहित छु। मारी भूल थती होय तो क्षमा करजो अने मारा कर्म ने परिपूर्ण मानजो। सत्कर्म कर्या पछी दैन्य ना आवे तो ते सत्कर्म सफल थतो नथी, फळतो नथी, कर्म बाधक थतो नथी। पण मैं कर्यूं छे एवो अहंकार कर्म मां बाधक बने छे। हृदय थी नमसो तो भगवान ने खूब गमशो। दैत्य भाव, दैत्यों नो प्रभाव तो जो बलिमा दैत्य आव्यू एटले सेव्य हता ते सेवक बन्या छे। भगवान एने त्या द्वारे द्वारे पहरो भरवा तैयार थया छे। जेनी एक एक इंद्रिय पर प्रभुनो पहरो रहे पछी शी वातनी चिंता रहे, शी वातनु दुख रहे, शुं वातनो भय रहे, અને એટલા માટે કીધું છે શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા, આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા, ભાઈ સફળ જન્મ તું કરતો જા। મનવાણી કાયા વશ રાખી, મમતા નો બોજો દૂર રાખી, धन दिधों जो धरणी धरे तो काम प्रभु ना कर तो जा, भाई काम प्रभु ना कर तो जा। आ जग मा तू महान कहावे, आश करी कोई आंगण आवे, दिन दुखिया ना दुख निवातो, करण पटे तू धर तो जा, भाई करण पटे तू धर तो जा। माया ना घेरा गढ़ भेदी, पद्मी ग्रंथि ने छेदी, प्रकाशमय श्री प्रभु ना चरणे हड़वे हड़वे शरतो जा,
ભાઈ હળવે હળવે શરતો જા ગોવિંદ ગુરુ નું શરણ ગ્રહી લે દુખ પડે તો દુખ સહી લે માન સરોવર ના મોઘા મોતી હંસ બની તું ચરતો જા ભાઈ હંસ બની તું ચરતો જા શ્રી કૃષ્ણ શરણ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા ભાઈ મંત્ર સદા તું સ્મરતો જા આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા ભાઈ સફળ જન્મ તું કરતો જા ભાઈ સફળ જન્મ તું કરતો જા શ્રી કૃષ્ણ શરણ મમ એ મંત્ર જીવનને સફળ કરનાર મંત્ર છે. આ દૈત્યએ એવા પ્રભાવ કર્યો એવો પ્રભાવ કર્યો કે બલિમાં દૈત્ય આવ્યું એટલે સેવક સેવ્ય હતા તે સેવક બન્યા છે. ભગવાનને ત્યાં દ્વારે દ્વારે પહેરો ભરવા તૈયાર થયા છે. જેની એક એક ઇન્દ્રિય પર પ્રભુનો પહેરો રહે પછી એને શું વાતની ચિંતા રહે, શું વાતનું દુઃખ રહે. એકવાર રાવણ ફરતો ફરતો પાતાળમાં બલિ સામે લડવા આવ્યો છે. તેણે વામન ભગવાનને પહેરો ભરતા જોયા છે. રાવણે કહ્યું મારે બલિ સાથે યુદ્ધ કરવું છે. વામનજીએ કહ્યું ભાઈ હું તો સેવક છું, પહેલા મારી સાથે લડ પછી મારા માલિક સાથે લડજે. રાવણ એટલે કામનું પ્રતિક, પ્રભુ સાથે લડવાનું એનું શું ગજું. લડવા ગયો ત્યાં વામન ભગવાને રાવણની છાતી ઉપર લાત મારી અને સમુદ્ર કિનારે જઈ પડ્યો. રાવણ એ કામ છે તમારા ઇન્દ્રિયને દ્વારે ભગવાન પહેરો ભરે તો તેમાં કામ પ્રવેશ કરી શકે નહીં. બલિરાજાને ત્યાં વામન ભગવાન દાન લેવા ગયા અને દાન લઈ તેને ઘેર પહેરો ભરવો પડ્યો. જે દાન લે તે બંધનમાં પડે છે, દાન લેનારની પણ મોટી જવાબદારી છે. મહાલક્ષ્મી ઘરમાં એકલા છે, તેમને નારાયણ વગર ચેન પડતું નથી. ક્યારે આવશે, ક્યાં હશે, અકળાઈને નારદજીને પૂછ્યું છે. ત્યારે નારદજીએ કહ્યું અત્યારે નારાયણે નવી નોકરી લઈ લીધી છે, સુતળ પાતાળમાં બલિના દ્વારે પહેરો ભરે છે. આ સાંભળી લક્ષ્મીજી દોડતા દોડતા સુતળ પાતાળમાં આવ્યા છે. ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વગર આમંત્રણે આવશે. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો છે. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું કે હું તારી ધર્મની બહેન છું, જગતમાં મારે કોઈ ભાઈ નથી, તારે કોઈ બહેન નથી, આજથી હું તારી ધર્મની બહેન, તારી ધર્મની ભગિની છું, તું મારો ધર્મનો ભાઈ છે. બલિને આનંદ થયો છે. બલિરાજાએ પ્રણામ કર્યા, કહે છે ક્યારનું મનમાં મને એક વાતનું દુઃખ હતું કે જગતમાં મારે કોઈ બહેન નથી, સારું થયું મને બહેન મળી છે. પણ માતાજીનો જીવ વળવાઈ જાય છે. દ્વારકાનાથ હાથમાં લાકડી લઈ સિપાહીની જેમ પહેરો ભરે છે. શ્રાવણ મહિનો આવ્યો છે. લક્ષ્મીજીએ પૂર્ણિમાના દિવસે બલિરાજાને કહ્યું છે આજે હું તારે હાથે રક્ષા બાંધીશ. લક્ષ્મીજીએ રાખડી બાંધી, બલિરાજા પ્રણામ કરે છે ને વિચાર કરે છે કે મારે બહેનને કંઈક આપવું જોઈએ. બલિરાજાએ માતાજીને કહ્યું છે હે મા, તમારી ઈચ્છા હોય તે માગો. લક્ષ્મીજીએ કહ્યું મારા ઘરમાં બધું જ છે પણ એક નથી, આ તારે ત્યાં જે પહેરો ભરે છે ને તે મને જોઈએ છીએ, તે મુક્ત કર, તેને તું મુક્ત કર. બલિરાજા પૂછે છે તે શું તમારા સગા થાય છે. ત્યારે લક્ષ્મીજીએ જવાબ આપ્યો એ મારા નારાયણ છે અને ત્યાં નારાયણ ચતુર્ભુજે પ્રગટ થયા છે. માતા મહાલક્ષ્મી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં શ્રાવણ સુદ પૂનમના રોજ પધાર્યા. તેથી રામાનુજ પંથના મંદિરોમાં તે દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનો પાટોત્સવનો રિવાજ છે. બોલી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આ રીતે લક્ષ્મીજી દાન લઈને બંધનમાં પડેલા પ્રભુને છોડાવે છે. દાન સ્વીકારીને પ્રભુ ઋણમાં આવી ગયા અને દ્વારપાલ બનવું પડ્યું. તો પછી સામાન્ય માનવીનું દાન લેવાથી શું થતું હશે તેનો વિચાર તો કરો.
दान लेवू ए बहु मोटी जवाबदारी छे, पर जवाबदारी नी पात्रता होय ते दान लई सके छे। वामन चरित्र नी आ कथा परम पवित्र छे। पितृतिथि ना दिवसे आ वामन चरित्र नो पाठ करवामां आवे तो पितृओ ने पण मुक्ति मळे छे। ત્યારબાદ હવે શરણાગતિ ની કથા આવે છે। સત્યવ્રત મનુ મહારાજ કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા। ત્રિવેન્દ્રમ થી દૂર આ નદી આવેલી છે। અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી એકવાર નદીમાં ઉભા રહી તેઓ જલતર્પણ કરતા હતા। જલતર્પણ કરતા એક વખત મનુ મહારાજના હાથમાં માછલું આવ્યું છે, તેને તેમણે છોડી દીધું છે। ત્યારે માછલાએ કહ્યું, હું તમારા હાથમાં આવ્યું એટલે તમારા શરણે આવ્યું કેવા, હવે મને તમે છોડી દેશો તો મોટા મોટા માછલા મને અહીંયા મારી નાખશે, માટે મારું રક્ષણ કરો। મહારાજે તેને કમંડલમાં રાખ્યું છે, એમ કરતાં માછલું મોટું થયું। માછલું કહે, આ કમંડળ મને નાનું પડે છે, મને વિશાળ જગ્યામાં રાખો। મોટી જગ્યામાં રાખ્યું તો ત્યાં પણ વિશાળ રૂપ ધારણ કર્યું। સત્યવ્રતને આશ્ચર્ય થયું, નક્કી આ માછલું સાધારણ નથી પણ કંઈક ચમત્કારી લાગે છે, કોઈ ચમત્કારી લાગે છે। માછલું એ વ્રતિ છે, વ્રતિ નાનેથી મોટી થાય છે, છતાં તે બ્રહ્માકાર ન થાય ત્યાં સુધી શાંતિ મળતી નથી। જીવ ભલે દુઃખી થાય, ઈશ્વરને દુઃખ થતું નથી। ઈશ્વર તો સાક્ષી છે, દ્રષ્ટા છે, કરતા નથી ને ભોગતા પણ નથી। ઈશ્વર એ સ્વયં પ્રકાશ છે। દીવાના પ્રકાશે કોઈ ભાગવતનો પાઠ કરે કે કોઈ ચોરી કરે, પણ દીવાને તેના પ્રત્યે ભાવ કે કુભાવ નથી। દીવાનો ધર્મ એક જ છે, સર્વને પ્રકાશ આપવાનો, અને પ્રકાશને કોઈની સાથે સંબંધ નથી। તેવી રીતે પરમાત્મા સર્વના હૃદયમાં રહી દીવાની જેમ પ્રકાશ આપે છે। જીવ પાપ પુણ્ય કરે તેની અસર પરમાત્માને થતી નથી। ઈશ્વરને ઈશ્વર ન કહેવાય નિષ્ઠુર અને ન કહેવાય દયાળુ, તે બધા ગુણ ધર્મથી પર છે। ઈશ્વરમાં કોઈ ધર્મ નથી, ઈશ્વર આનંદ રૂપ છે, ઈશ્વર સર્વવ્યાપક છે। પરમાત્મા બુદ્ધિથી પર છે, બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે। ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી, ઈશ્વર સ્વયં પ્રકાશ છે। ઈશ્વર સિવાય સર્વ પર પ્રકાશિત છે, ઈશ્વર સિવાય સર્વ પર પ્રકાશિત છે, ઈશ્વર વગર બધે અંધારું જ છે। જ્ઞાની પુરુષો તે સ્વરૂપનો અનુભવ કરતા કરતા બ્રહ્માકાર વૃત્તિ ધારણ કરે છે। વૃત્તિ જ્યારે કૃષ્ણાકાર બ્રહ્માકાર બને ત્યારે જ જીવને શાંતિ મળે છે। ઈશ્વર વિના બધું જ અલ્પ છે, અને તેથી કોઈ પણ વૃત્તિમાં મનોવૃત્તિ શાંત થતી નથી। લાકડામાં અગ્નિ છે પણ તે અગ્નિનો ઉપયોગ સ્વતંત્રપણે થઈ શકતો નથી। લાકડામાં રહેલા અગ્નિ ઉપર બહારનો લૌકિક અગ્નિ મૂકો ત્યારે ભડકો થશે। સ્વયં પ્રકાશ પરમાત્મા સર્વના હૃદયમાં રહી માત્ર પ્રકાશ જ આપે છે, બીજું કાંઈ કરતા નથી। મનને માછલાની ઉપમા આપવામાં આવી છે। મત્સ્ય નારાયણે કહ્યું છે, રાજા તારું કલ્યાણ કરવા હું આવ્યો છું। આજથી 7 દિવસ પછી પ્રલય થવાનો છે, પ્રલયમાં સર્વનો નાશ થશે, પણ રાજા હું તારું રક્ષણ કરીશ, મારા ભીંગડામાં તારી નાવડી બાંધી દેજે। સત્યવ્રતે મત્સ્ય નારાયણનું શરણું લીધું છે, હું આપને શરણે આવ્યો છું, આપ મને ઉગારો। મત્સ્ય નારાયણ એક ગુરુ સ્વરૂપ છે, અને ગુરુ સ્વરૂપ માનવ માત્રને તારવા માટે આવે છે। ગુરુ વ્યક્તિ નથી, ગુરુ એક શક્તિ છે। તેઓ સત્યવ્રતને પ્રલયમાંથી ઉગારે છે। આમાં 8મા સ્કંદમાં સંતોના 4 ધર્મ બતાવ્યા છે। આપત્તિમાં ભગવાનનું સ્મરણ જેમ ગજેન્દ્રે કર્યું હતું તેમ કરવું, સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવું જેમ બલિરાજાએ કર્યું તેથી વાસનાનો ક્ષય થાય છે, ત્રીજું વિપત્તિમાં પણ વચન ભંગ ન કરવું, વચન ગમે તે ભોગે પાડવું જેમ બલિરાજાએ પાડ્યું, ગુરુની મનાઈ હતી છતાંય પણ બલિરાજાએ વચન પાડ્યું છે,
અને ચોથું સર્વ અવસ્થામાં ભગવાનનું શરણું લેવું. જેમ સત્યવ્રત મત્સ્યનારાયણને શરણે જાય છે તેમ સંતોના આ ચાર ધર્મો જો જીવનમાં ઉતારે તો વાસના પણ ઉપાસના બની જાય છે. સત્યનિષ્ઠ જીવન તે જ સત્યવ્રત મનુ છે. કૃતમાલાનો કિનારો એ સત્કર્મની પરંપરા તે સત્યવ્રત. જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને છે ત્યારે મત્સ્યનારાયણ તેના હાથમાં આવે છે. પ્રલયમાં સર્વનો નાશ થાય પણ સત્કર્મ કરનાર અને સત્યનિષ્ઠા રાખનાર પ્રલયમાં ક્યારેય મરતો નથી. માટે ખૂબ સત્કર્મ કરવું, સત્યનિષ્ઠા રાખવી, એટલે પ્રલયમાં સૌનો નાશ થયો પણ સત્યવ્રતનો નાશ થયો નથી. બ્રહ્માકાર વૃત્તિ થવી સહેલી નથી, તે માટે જીવે કેટકેટલીક તૈયારી કરવી પડે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે વગેરે દુશ્મનોને કાબૂમાં લઈ જીવ બ્રહ્મ સાથે એકાકાર થાય, સર્વ સ્થળે અને સર્વમાં એકમાત્ર પરમાત્માના દર્શન કરે અને આ બધું પરમાત્માનું છે તેમ હું પણ પરમાત્માનો છે, મારું કંઈ છે જ નહીં, હું જેવું કશું અસ્તિત્વ જ ધરાવતું નથી, જે કંઈ છે તે બધું કેવળ પરમાત્મા છે અને પરમાત્માના જ આ બધા સ્વરૂપો છે, ને એ સ્વરૂપોના ધ્યાનમાં જ્યારે જીવ એકાકાર બને અને પોતાને સ્વમાં અને સર્વમાં પોતાનામાં અનુભવ કરે ત્યારે એની વૃત્તિ શાંત થાય છે. પણ ગુરુકૃપા વગર એ શક્ય નથી. ગુરુકૃપાથી જ જીવ તરી શકે છે, બાકી તો ભગવાનની માયા છે. એટલા માટે સત્ય સ્વરૂપા જય ગુરુદેવા, સત્ય સ્વરૂપા જય ગુરુદેવા, આનંદ સ્વરૂપા જય ગુરુદેવા, આનંદ સ્વરૂપા જય ગુરુદેવા, આત્મ સ્વરૂપા જય ગુરુદેવા, આત્મ સ્વરૂપા જય ગુરુદેવા, સૂર્ય સ્વરૂપા જય ગુરુદેવા, સૂર્ય સ્વરૂપ જય ગુરુદેવા, વ્યક્તિ નિર્માણ કરતા જય ગુરુદેવા, વ્યક્તિ નિર્માણ કરતા જય ગુરુદેવા, પરિવાર નિર્માણ કરતા જય ગુરુદેવા, પરિવાર નિર્માણ કરતા જય ગુરુદેવા, સમાજ નિર્માણ કરતા જય ગુરુદેવા, રાષ્ટ્ર નિર્માણ કરતા જય ગુરુદેવા, યુગ નિર્માણ કરતા જય ગુરુદેવા, જય ગુરુદેવા દેવા સદગુરુદેવા. ગુરુ ગોવિંદ દોનું ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિન્હોને ગોવિંદ દિયો બતાય. ગુરુ કૃપાથી જ જીવ તરી શકે, બાકી તો બધે ભગવાનની માયા છવાયેલી છે. જ્યારે ગુરુના ચિંતા માર્ગે ચાલે છે, ગુરુના અનુશાસનમાં ચાલે છે, ગુરુના દૈવી વિચારોમાં રહે છે, એ જ જીવ આ ભવસાગરથી પાર કરી શકે છે. એટલે આ અફાટ સમુદ્ર જેનો સંસાર દુસ્તર છે તેમાં જીવ તરી શકે તેમ નથી અને ઉતરી શકે તેમ નથી. જીવ પર જ્યારે ગુરુ કૃપા થાય ત્યારબાદ પ્રભુ કૃપા થાય છે અને એ કૃપાના પ્રભાવે જીવ પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરે, સંપૂર્ણ શરણાગત બની સુખ દુઃખથી પર થઈ જાય, રાગ દ્વેષથી પર થઈ જાય, તે સર્વ કાળે સર્વ અવસ્થામાં ચિત્તની સ્વસ્થતા અનુભવે ત્યારે તે બ્રહ્માકાર વૃત્તિ પામે છે અને શાંતિ પામે છે. જીવની મોટામાં મોટી આકાંક્ષા પૂરી ત્યારે થાય છે અને પરમ કૃપાળુ પરમાત્માનું સાનિધ્ય એ અનુભવે છે. ત્યારબાદ નવમા સ્કંદમાં આવીએ છીએ. ભાગવત એ જ્ઞાન વૃક્ષ છે અને રાસલીલા એ ભાગવતનું ફળ છે.
રાસમાં જવું છે, પણ રાસલીલામાં જો આ સ્નાને લઈને જાય તો રાસલીલામાં પ્રવેશ મળે નહીં। પુષ્ટિ એટલે કે પ્રભુની કૃપા દ્રષ્ટિ। પછી વાસના જાગે તો તે અનર્થ કરે છે। પુષ્ટિનો સદુપયોગ કરે તે દેવ અને દુરુપયોગ કરે તે દૈત્ય છે। પુષ્ટિનો ઉપયોગ મનુષ્ય બરાબર ન કરે અને જો વાસનાના વેગમાં ખેંચાઈ જાય તે હીન ભાગી કરે છે। તે પુષ્ટ થવાને બદલે દુષ્ટ બને છે। પ્રહલાદ દેવ ગણાયો કારણ કે તેણે પુષ્ટિનો સદુપયોગ કર્યો। હિરણ્યકશિપુ દૈત્ય ગણાયો કારણ કે તેણે પુષ્ટિનો દુરુપયોગ કર્યો। હિરણ્યકશિપુમાં અસદવાસના છે, પ્રહલાદમાં સદવાસના છે, સામાન્ય મનુષ્યમાં મિશ્રવાસના છે। પ્રભુએ બુદ્ધિ તો આપી પરંતુ બધા બુદ્ધિનો સદુપયોગ નથી કરતા। ઈશ્વરે આપેલા સમય સંપત્તિ અને શક્તિનો જે સદુપયોગ કરે છે તે દેવ બને છે અને તેનો જે દુરુપયોગ કરે છે તે દૈત્ય બને છે। ઈશ્વર પરમ દયાળુ છે, તેની વૃષ્ટિ થયા વગર તેની વૃષ્ટિ થયા જ કરતી હોય છે। ઈશ્વર તો બધા જ ઉપર કૃપા કરે છે, પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે અને પોતે પણ દુષ્ટ બને છે। મનુષ્ય વાસનાને પ્રભુ માર્ગે વાળે, પ્રભુના કાર્યમાં વાળે તો એ વાસના જ ભક્તિ બને છે। રાસલીલામાં પ્રભુને મળવું છે, પણ વાસનાનો ક્ષય થાય તે પછી રાસલીલામાં જીવ ઈશ્વરનું મિલન થાય છે। સંયમ સદાચારોનો જે આશરો લે તો જ રાસલીલામાં તેને સ્થાન મળે છે। અષ્ટમ સ્કંદમાં સંતોના ચાર ધર્મો બતાવ્યા, તેમ છતાં શુક મુનિને લાગ્યું કે હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે। જો તે સૂક્ષ્મ વાસના લઈને રાસલીલામાં જશે તો એને રાસલીલામાં પણ કામ દેખાશે। મનમાં કામ હોય એને સર્વત્ર કામ દેખાય। એક સદગ્રહસ્થની 18 વર્ષની કન્યા વંદન કરવા આવી। તેના બાપે તેને ઉઠાવી છાતી સરસી ચાંપી। રસ્તે એક ભાઈ જતા હતા, તેમણે આ દ્રશ્ય જોયું। તેના મનમાં કામ હતો, એને લાગ્યું કે આ બંને દુરાચાર કરે છે। પિતા પુત્રીનું મિલન જેટલું શુદ્ધ કરે છે તેના કરતાં લાખ ગણું શુદ્ધ ગોપી કૃષ્ણ જીવ અને ઈશ્વરનું મિલન આ રાસલીલામાં છે। રાસલીલામાં કામ બિલકુલ નથી। સુખદેવજી નિષ્કામ છે, જેના દર્શન માત્રથી બીજામાં રહેલા કામનો નાશ થાય છે તેવા મહાત્મા છે આ કથા કરે છે। શ્રી કૃષ્ણ પાસે કામ જઈ શકે નહીં, જેમ સૂર્ય પાસે અંધકાર જઈ શકે જ નહીં, એમ શ્રી કૃષ્ણ પાસે કામ જઈ શકે નહીં। કામ બુદ્ધિમાં હશે તો શ્રી કૃષ્ણના દર્શન થશે નહીં। બુદ્ધિમાં વાસનારૂપી વિષ હવે ત્યાં સુધી તેમાં ઈશ્વર રસ ઠરશે નહીં। બુદ્ધિમાં વાસનારૂપી વિષ હશે ત્યાં સુધી તેમાં ઈશ્વરરૂપી રસ ઠરશે નહીં। તેથી રાજાની બુદ્ધિ શુદ્ધ કરવા હવે શુકદેવજી સૂર્યવંશ અને ચંદ્રવંશનો ઇતિહાસ કહે છે। સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને ચંદ્ર એ મનના માલિક દેવ છે। બુદ્ધિની શુદ્ધિ કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું છે અને મનની શુદ્ધિ કરવા માટે ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણજીનું ચરિત્ર કહ્યું છે। રામજીની મર્યાદાનું પાલન કરશો તો તમારા મનનો રાવણ મરશે, તમારા મનમાંનું કામ મરશે તો શ્રી કૃષ્ણ પરમાત્મા આવશે। રામ પછી જ શ્રી કૃષ્ણ આવે છે। જે રાવણને એટલે કે કામને મારે તે જ કૃષ્ણ લીલાના દર્શન કરી શકે। રામચંદ્રજીના ચરિત્રનું વર્ણન કરવામાં રામાયણમાં ખૂબ વિસ્તૃત વિગતવાર કરેલું છે, તો પછી તેનું વર્ણન ટૂંકમાં ભાગવતમાં કરવાની શું જરૂર હતી? હા, જરૂર હતી, કારણ રામચંદ્રજીની મર્યાદાનું જો પાલન કરે તેને જ કનૈયો મળે। કનૈયાના દર્શનની ભૂમિકામાં રામજી છે। આ બધી લીલાઓ માનવીના મનને શુદ્ધ કરવા માટે છે। સંતોના ચાર ધર્મો એટલે આપત્તિમાં પ્રભુ સ્મરણ, સર્વસ્વનું દાન, વચન પાલન અને પ્રભુ શરણ, આ જો જીવનમાં ઉતરે તો વાસનાની ઉપાસના થઈ જાય,
પછી રાસલીલામાં જવાની વેળા પ્રાપ્ત થાય તો એ હજી ભય રહે છે, હજી બુદ્ધિમાં સૂક્ષ્મ વાસના રહી જાય છે। સંતોના ધર્મો જીવનમાં ઉતારવાથી સ્થૂળ વાસનાનો નાશ થાય છે। સંતોના જીવન ચરિત્રો વાંચવાથી તેને જીવનમાં ઉતારવાથી પણ સ્થૂળ વાસનાનો નાશ થાય છે। પણ મન બુદ્ધિમાં જે સૂક્ષ્મ વાસના રહેલી છે તેનો નાશ થતો નથી। વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો ક્ષય થતો નથી અને મોહના ક્ષય વગર મુક્તિ મળતી નથી। બુદ્ધિગત વાસના એ સૂર્યચંદ્રની ઉપાસના ન કરે ત્યાં લગી જતી નથી। મનમાં બિલકુલ સૂક્ષ્મ મળ ન રહે તો જ મન મરે છે। મન શ્રી કૃષ્ણમાં મળી જાય તો મન મરે તો મુક્તિ મળે। આત્મા એ તો નિત્ય મુક્ત છે, એને કોઈ જ બંધન નથી। જે સદા સર્વદા મુક્ત છે તેને બંધન શું? માટે આપણા મનને મુક્ત કરવાનું છે। ઇન્દ્રિયગત વિકાર અને વાસનાનો નાશ સંતોના ધર્મો આચરણમાં મૂકવાથી થાય છે। પણ જે વિકાર વાસના મન બુદ્ધિમાં સૂક્ષ્મ રૂપે છે તેનો વિનાશ જલ્દી થતો નથી। જેનો છેલ્લો જન્મ હોય એનું જ મન અતિ શુદ્ધ થાય છે। મારું મન શુદ્ધ થયું છે એવી કલ્પના કરી ચાલવામાં પણ જોખમ છે, એથી સાધન તરફ ઉપેક્ષા જાગે છે। આપનું લક્ષ્ય બિંદુ શ્રી કૃષ્ણને મળવાનું છે, ઈશ્વર સાથે એક થવાનું છે, ભગવાન સાથે એક થવા માટે આ ભગવાનની દિવ્ય કથા છે। કથા સાંભળવી એ પુણ્ય છે, બીજા કર્મોનું ફળ કાળાંતરે છે, પણ ભાગવત કથા સાંભળવાનું પુણ્ય ફળ તરત જ મળે છે। એ ફળ છે સંસારના વિષયનું વિસ્મરણ અને ઈશ્વર સાથે તન્મયતા। કથા કીર્તનમાં તન્મયતા અનાયાસે જ થાય છે। સંસારના વિષય જેના મનમાં ના આવે તેને માટે મુક્તિ સુલભ છે। પ્રભુએ જગત ઉત્પન્ન કર્યું છે તે ભજનમાં વિક્ષેપ કરતું નથી, પણ જીવ મનથી જે જગત ઊભું કરે છે તે ભજનમાં વિક્ષેપ કરે છે। માટે મનમાંથી સંસાર રૂપી સ્વરૂપને કાઢી નાખો અને ત્યાં શ્રી કૃષ્ણ તો જ આવશે। જગતમાં રહો પણ જગતને તમારામાં રાખશો નહીં। આજ માનવ જગતને પોતાના મનમાં ભરાવી રાખ્યું છે, એટલા માટે શ્રી કૃષ્ણ આવતા નથી અને એટલા માટે જ કીધું છે। શું કરીએ શા મળ્યા અમે એમ કરીને તરીએ રે, શું કરીએ શા મળ્યા અમે કેમ કરીને તરીએ રે, કોઈ કોઈનું કયું ન માને કોને જઈ કર કરીએ રે, શું કરીએ શા મળ્યા અમે કેમ કરીને કરીએ રે। દર્શન કરવા જઈએ ત્યારે તમને પણ છે તરીએ રે, 15 પૈસા પાછા લઈને ખોટી પાવલી ધરીએ રે, શું કરીએ શા મળ્યા અમે કેમ કરીને કરીએ રે। મનમાં જગતને રાખ્યું છે એટલે ખોટી પાવલી ધરી 15 પૈસા પાછા લેવાની વૃત્તિ છે આપણી, કઈ રીતે આપણે ધરી શકીએ? તાનો પૈસો ધરીએ ત્યારે છેટે ઠીગા કરીએ રે, સસ્તી સુપારી તમને ધરીએ શેકેલી અમે ખાઈએ રે, શું કરીએ શા મળ્યા અમે કેમ કરીને તરીએ રે। ટીલા ટપકા કરી કપાળે વૈષ્ણવ થઈ વિચરીએ રે, માત પિતા જો માંદા પડે તો આડા ન ઉતરીએ રે, શું કરીએ શા મળ્યા અમે કેમ કરીને તરીએ રે। અદભુત વાતો બતાવી છે મનમાં, જ્યાં સુધી જગત હશે જગતની વાતો હશે ત્યાં સુધી શ્રી કૃષ્ણ મળશે નહીં। માળા લઈને ગાદલે બેસી સીતારામ શમરીએ રે, ધ્યાન
ધ્યાન દર્યાનો ઢોંગ કરીને બાંધવી નાના ફરીએ રે કુડ કપટને ચોરી કરતા દિલમાં જરા ન ડરીએ રે સ્વાર્થ માટે સેવા કરતા ઓછા ન ઉતરીએ રે શું કરીએ સાંભળ્યા કેમ કરીને કરીએ મનમાં સંસાર ભરપૂર રાખ્યો છે પછી કહીએ કૃષ્ણની અનુભૂતિ નથી થતી રામના દર્શન નથી થતા ન થાય કારણ મનમાં કામ ભર્યો છે મનમાં રામ ભર્યો નથી નિત્ય અમે ભજનમાં જઈએ ત્યાં નિંદા સૌની કરીએ રે ભજન ધૂન જ પ્રેમથી ગાય છે તો પણ ન સાંભળીએ રે શું કરીએ સાંભળ્યા કેમ કરીને તરીએ કહે પુરુષોત્તમ અવગુણ એવા શિરી તે શુધરીએ દયા કરીને પ્રભુ દર્શન દેજો દુર્બુદ્ધિ પર હરીએ શું કરીએ સાંભળ્યા કેમ કરીને તરીએ પુરુષોત્તમ દાસ આ ભજન જીવને ગમ થઈ જાય છે જીવ પ્રભુ પ્રાપ્ત કરવા હોય તો મનમાં દુર્બુદ્ધિ ન રાખે અમારી દુર્બુદ્ધિને પર કરજે હે પરમાત્મા અમારી દુર્બુદ્ધિને પર હરજો આ જગત જગતના વિકારો ઈર્ષા અદેખાઈ નિંદા આ બધું જયારે મનમાંથી જશે તો પરમાત્માના દર્શન દૂર નથી એક તેલની બરણી છે તેમાં ઘણા વર્ષોથી તેલ રાખો છો બરણી 5 વખત ધોશો તો બરણી સ્વચ્છ થશે પણ તોય ચિકાશ રહી જશે હવે આ ચિકાશ વાળી બરણીમાં મુરબ્બો નાખશો તો મુરબ્બો બગડશે મનુષ્યનું મસ્તક બુદ્ધિ એ બરણી જેવા છે અનેક વર્ષોથી આ બરણીમાં કામ વાસના રૂપી તેલ આપણે રાખતા આવ્યા છીએ હવે એ બુદ્ધિ રૂપી પાત્રમાં શ્રી કૃષ્ણ રૂપી રસ રાખવાનો છે બુદ્ધિમાં વાસનાની સહેજ પણ ચિકાશ હશે તો તેમાં પ્રેમરસ ભક્તિરસ તેમાં ઠરશે નહીં બુદ્ધિ કંચન જેવી નિર્મળ થાય ત્યારે પ્રેમરસ ભક્તિરસ તેમાં ઠરે છે પરમાત્મા બુદ્ધિમાં આવે ત્યારે સંપૂર્ણ શાંતિ મળે છે બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી આનંદનો અનુભવ થતો નથી અને તે માટે મનના માલિક ચંદ્રની અને બુદ્ધિના માલિક સૂર્યદેવની આરાધના કરવાનું કહ્યું છે શુકદેવજી વિચારે છે કે પરીક્ષિતના મનમાં હજી સૂક્ષ્મ વાસના રહી છે આ વાસનાનો સહેજ અંશ તેલની ચિકાશ જેટલો પણ હશે તો રાસલીલામાં જવાશે નહીં રાસલીલાના દર્શનની પાત્રતા પ્રાપ્ત કરવાની છે ખરેખર ઊંડા જળમાં હવે પ્રવેશ કરવાનો છે એટલે સુખદેવજી રાજાને તથા સૌ શ્રોતાજનોને પરીક્ષિત આપણે સુખદેવજી મહારાજ સાવધાન કરે છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને તેમજ સૌ શ્રોતાજનોને સાવધાન કરે છે કે બુદ્ધિમાની સૂક્ષ્માથી સૂક્ષ્મ વાસનાનો નાશ કરવા માટે તત્પર બનો દ્રઢ સંકલ્પ વગર હવે આગળનું ડગલું ભરી શકાવાનું નથી પણ ગુરુની કૃપા છે પ્રભુની દયા છે આ ભાગવત કથાનો આધાર છે શુકદેવજી વાણીનો તરાપો છે એટલે પરીક્ષિતને હોય છે તે દ્રઢ ચિત્તે કથાનું શ્રવણ કરે છે ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની છે પણ છતાં રામને પધરાવ્યા પછી જ શ્રી કૃષ્ણ આવે છે કોઈ પણ સંપ્રદાયમાં માનો પણ જ્યાં સુધી રામજીની મર્યાદાનું પાલન નહીં કરો ત્યાં સુધી આનંદ મળતો નથી રામજીની મર્યાદાનું પાલન એટલે રામજીના જેવું વર્તન રાખો ભાગવતની કથા સાંભળનાર વક્તા શ્રોતા રામજીની મર્યાદામાં રહે મનુષ્યને થોડી સંપત્તિ અધિકાર મળે એટલે તે મર્યાદાને ભૂલી જાય છે પણ રામજીની મર્યાદાનું પાલન કરો રામના જેવું તમારું વર્તન રાખો રામજીની મર્યાદા આપણી મર્યાદા બની શકે છે એનું મહત્વ છે રામજીનું ચરિત્ર સદા સર્વદા અનુકરણીય છે
પણ શ્રી કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી। કૃષ્ણ લીલા ચિંતન કરવા માટે છે, ચિંતન કરી તન્મય થવા માટે છે। રામજી કરે તે કરવાનું અને કૃષ્ણ કહે તે કરવાનું। રામ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં મનુષ્યને આદર્શ બતાવે છે। રામજીનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, રામજીનું એક પત્ની વ્રત વગેરે બધું જીવનમાં ઉતારવા જેવું છે। રામાયણના દરેક પાત્રનું આદર્શ ચરિત્ર છે। શ્રી કૃષ્ણ કરે તે આપણાથી ન થાય। શ્રી કૃષ્ણ તો કાળીનાગ ઉપર નાચે છે અને કાળીનાગને નાથે છે। અરે શ્રી કૃષ્ણ ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરે છે। શ્રી કૃષ્ણના ચરિત્રનું અનુકરણ કરવું હોય તો પૂતના ચરિત્રથી કરજો। કૃષ્ણ ઝેર પી ગયા હતા, તમે ઝેર પચાવ્યા પછી કૃષ્ણ ચરિત્રનું અનુકરણ કરજો, કરશો। રામજીએ નિજ ઐશ્વર્ય છુપાવ્યું છે મનુષ્ય સક્ષમ મનુષ્ય સમક્ષ, મનુષ્યનો આદર્શ ધર્યો છે। એક મનુષ્યનું જીવન કેટલું આદર્શ હોય, કેટલું મર્યાદા પાલનવાળું હોય તે બતાવ્યું છે। સાધકનું વર્તન રામના જેવું હોવું જોઈએ, સિદ્ધ પુરુષનું વર્તન શ્રી કૃષ્ણની લીલા હોઈ શકે। રામજીનો અવતાર રાક્ષસોને મારવા માટે થયો નથી, પણ મનુષ્યોને માનવ ધર્મ બતાવવા માટે થયો છે, માનવ ધર્મનો આદર્શ બતાવવા માટે થયો છે। રામજીની લીલા એવી સરળ છે કે ત્યારે રામજીની લીલા એવી સરળ છે ત્યારે શ્રી કૃષ્ણની લીલા એટલી જ ગહન છે, અટપટી છે। રામજીની લીલા ખૂબ સરળ છે, એ તરત મનમાં વસી જાય। રામજી સરળતાની પ્રતિકૃતિ છે, એવો સરળ પુરુષ આ જગતમાં કોઈ થયો નથી। અગ્નિ નારાયણ ભગવાને પ્રગટ થઈને કહ્યું કે સીતા માતાજી પવિત્ર છે, પરમ પવિત્ર છે, શુદ્ધ છે, પછી બીજા આધારની ક્યાં જરૂર હતી। પણ ગામનો ધોબી માતાજીની નિંદા કરે છે, તેને પણ રામજી મહત્વ આપે છે। એટલા સારું કે રે તેમને આદર્શ બતાવવો છે। પ્રજાના સુખ માટે રઘુનાથજીએ પોતાના સુખને ભોગ આપે છે, પોતાના સુખનો પણ ભોગ આપે છે। આ માટે નિષ્ઠુર બની તેઓ સીતાજીનો પણ ત્યાગ કરે છે। સીતાજીના ત્યાગ વખતે રામજી નિષ્ઠુર બન્યા છે અને જગતમાં એક અદ્ભુત લોકસેવાનો આદર્શ બતાવે છે। દુનિયાની કોઈ સંસ્કૃતિમાં આવો ત્યાગ જોવા નહીં મળે। રામાયણ એ અપ્રતિમ ગ્રંથ છે ને રામકથા એ અપ્રતિમ કથા છે। રામજીની મર્યાદા પુરુષોત્તમ, શ્રી કૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ, રામજીનું નામ પણ સરળ, રામજીનું કામ પણ સરળ। રામજીના નામમાં એક પણ જોડાક્ષર નથી અને કૃષ્ણના નામમાં એક પણ સરળ અક્ષર નથી, બધા જોડાક્ષર છે। રામજી દશરથજીના રાજમહેલમાં એક આવે છે ત્યારે બીજો કંસના કારાગ્રહમાં આવે છે। રામજીને ઓળખવા સહેલા છે પણ કૃષ્ણને ઓળખવા સહેલા નથી। પરંતુ રામજીની મર્યાદાને જીવનમાં ઉતારવી કઠણ છે। રામજી એ મર્યાદા છે, શ્રી કૃષ્ણ એ પ્રેમ છે। મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતારશો તો ખૂબ સુખી થશો। નરસિંહ અવતારની કથા એ ક્રોધનો નાશ કેવી રીતે કરવો એ બતાવ્યું, વામન અવતારની કથાએ લોભનો નાશ કેવી રીતે કરવો એ બતાવ્યું, રામચંદ્રજીના અવતારે કામનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું છે। કામ, લોભ, ક્રોધ લોભ કામનો નાશ થાય તે પછી કૃષ્ણ ભગવાન પ્રગટે છે। ક્રોધ લોભ કામનો નાશ થયા પછી જ પરમાત્મા મળે, શ્રી કૃષ્ણ મળે। એટલે પહેલા સ્કંદથી કૃષ્ણ કથા શરૂ થતી નથી, વાસના ક્ષય થયા પછી તેની શરૂઆત થાય છે। શુકદેવજી પછી સત્યવ્રત મનુ મહારાજના વંશની કથા કરે છે। વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે, તેમના પત્નીનું નામ શ્રદ્ધા, તેમને 10 બાળકો થયા, ઇક્ષ્વાકુ, નૃપ, સર્યાતિ, દિષ્ટિ, કુરુષ, નરિષ્યંત, પૃષ્ણદ, નભગ અને કવિ।
આમાંથી દિષ્ટિના વંશમાં મરુત નામનો ચક્રવર્તી રાજા થયો. મરુતના ગુરુ હતા બૃહસ્પતિ, તે ઇન્દ્રના પણ ગુરુ હતા. મરુત રાજાને યજ્ઞ કરવાનો હતો પણ બૃહસ્પતિ આવવા ના કહી. કહે કે હું તો ઇન્દ્રનો ગુરુ, બાવા રાજવીને ત્યાં જાઉં શોભે નહીં, હવે કરવું શું? એવામાં મરુતને નારદજી યાદ આવ્યા. નારદજીએ કહ્યું કે યજ્ઞ કરવો છે તો કરો, બૃહસ્પતિ ના આવે તો બૃહસ્પતિના ભાઈ સંવર્તને બોલાવો. રાજા કહે સંવર્ત યોગી છે, યોગીનો પત્તો શું? નારદજીએ કહ્યું પત્તો હું આપું, પણ મારું નામ લેશો નહીં. પુરુષોને એકાંત પ્રિય હોય છે, તેઓ તેમની સાધનામાં લીન રહે છે, તેથી કોઈ તેમાં વિક્ષેપ કરે તે તેમને ગમતું નથી. એથી નારદજી આવી સાવધવાણી ઉચ્ચારે છે. સંવર્ત યોગી રોજ એકવાર કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે, પણ રસ્તામાં કોઈ શબના દર્શન થાય તો તેને શિવરૂપ માની વંદન કરી પાછા ફરી જાય છે. શબમાં જ એને શિવના દર્શન થઈ જાય છે, એવી એમની સમદ્રષ્ટિ છે. મરુત રાજા કાશી જઈ અને રાત્રે શબ લઈને બેઠા. એવામાં પાગલ જેવો એક માણસ આવ્યો, તેણે શબને જોતા વેત વંદન કર્યું. મરુત રાજાને ખાતરી થઈ કે આ સંવર્ત યોગી જ છે. એકદમ એણે યોગીના ચરણ પકડી લીધા છે. મરુત કહે મારે યજ્ઞ કરવો છે, પણ બૃહસ્પતિ યજ્ઞ કરાવતા નથી, તમે કરાવો ને યજ્ઞ. સંવર્ત કહે છે પણ હું પણ યજ્ઞ કરાવીશ, પણ જો તું મારો ત્યાગ કરશે તો તે વખતે હું તને ભસ્મ કરી નાખીશ, આ નક્કી જાણજે. રાજા કબૂલ થયો છે. સંવર્તે મરુત રાજાને મંત્ર દીક્ષા આપી છે. હવે બૃહસ્પતિએ યજ્ઞ મારફત અગ્નિ મારફત કહેવડાવ્યું કે મને ગુરુ બનાવો. અગ્નિને સંવર્તે કહ્યું મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો તને બાળી મૂકીશ. દેવો બધા બી ગયા. સંવર્ત યોગી આજ્ઞા કરે તે દેવ ત્યાં પ્રત્યક્ષ હાજર થઈ હવીર માત્ર ગ્રહણ કરે છે. મરુતનો યજ્ઞ ખૂબ સરસ રીતે પાર પડ્યો છે. મનુપુત્ર નભગને ત્યાં નાભાગ થયા. નાભાગને ત્યાં મહાન ભક્ત અંબરીશનો જન્મ થયો. અંબરીશ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે. કાંકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે તે અંબરીશ રાજાના સેવ્ય ઠાકોરજી છે. આ ઠાકોરજી 52 મણ મરી રોજ આરોગતા હતા. વિચારો 52 મણ મરી કેટલી સામગ્રી થતી હશે. અંબરીશ શબ્દનો જરા વિચાર કરો. અંબર એટલે આકાશ, ઈશ એટલે ઈશ્વર. આકાશ અંદર પણ છે અને બહાર પણ છે. જેના અંદર બહાર સર્વ ઠેકાણે ઈશ્વર છે તે અંબરીશ છે. જેને ચારે બાજુ પરમાત્મા પરમાત્મા જ દેખાય છે તે બધા અંબરીશ છે. ભક્તિ માર્ગમાં એક એક ઇન્દ્રિયને પરમાત્માના ચરણમાં અર્પણ કરે છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવે છે. ભગવાન ઋષિકેશ છે એટલે કે ઇન્દ્રિયોના સ્વામી છે. અંબરીશ રાજા મહાન ભક્ત હતા. તેઓ પ્રાર્થના કરતા હતા કે મારું મન સદા શ્રી કૃષ્ણના ચરણમાં રહો, મારી વાણી ભગવાનના ગુણ ગાતી રહો, મારા હાથ પ્રભુ મંદિરની સેવામાં રહો, મારા પગ પ્રભુના ક્ષેત્રોનું કાર્ય કરતા રહો, મારા કાન પ્રભુની કથા સાંભળવામાં સદા લીન રહો, મારી આંખ પ્રભુની મૂર્તિની બધે ઝાંખી કરતી રહો, મારું મસ્તક સદા સર્વદા પ્રભુને વંદન કરતું રહો. અંબરીશ રાજા ભક્તિના આચાર્ય છે. ભક્તિ માર્ગમાં ધન મુખ્ય નથી, તન મુખ્ય છે અને મન પણ મુખ્ય છે. ભક્તિમાં ધન મુખ્ય થયું ત્યારથી જ ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. તેથી અંબરીશ મહારાજ પ્રથમ કહે છે મારું મન શ્રી કૃષ્ણ ચરણ યુગલમાં સદાને માટે રહો. મન ભગવાનને અર્પણ થઈ ચૂક્યું પછી બીજા અંગો એને અનુસરશે. સેવાનો સંબંધ મન સાથે છે. શરીરથી જે ક્રિયા કરો તેને મનનો સહકાર ન મળે તો તે બધું વ્યર્થ છે. અંબરીશની સેવાની શરૂઆત મનથી થાય છે. મન સૂક્ષ્મ છે, તે એકી સાથે જગત અને ઈશ્વર સાથે સંબંધ કરી શકે નહીં. બીજો માણસ ઉપદેશ કરશે તો મન ઉપર અસર થશે નહીં, માટે તમે પોતે મનને સમજાવશો તો અસર કરશે. સેવામાં શરીરનો ઘસારો થવા દે છે, તેનું અભિમાન ઘસાઈ જાય છે. અંબરીશ રાજા હતા છતાં જાતે સેવા કરે છે.
ઘરમાં અનેક નોકરો હતા પણ ઠાકોરજીનો હું દાસ છું, તેની સેવા મારે જાતે કરવી જોઈએ, આવી એમની ભાવના હતી। આવો દાસ્ય ભાવ જ સેવામાં મુખ્ય છે। જે ભોજન કરે તેનું પેટ ભરાય છે, એમ જે ભજન કરે, સત્સંગ કરે, ભજનમાં રમે, સેવા કરે, એને જ ફળ મળે છે। ચાર વસ્તુમાં બદલી ક્યારેય ચાલે નહીં। ભોજનમાં બદલી ચાલે નહીં કે હું ભોજન કરું ને મારી બદલીમાં મને ભૂખ લાગી છે, બીજો ભોજન કરે તો ચાલ્યું જાય, એ ક્યારેય ચાલતું નથી। ભૂખ માટે ભોજન મનુષ્યએ સ્વયં કરવું પડે છે। મરણમાં પણ બદલી ન ચાલે, પરણવામાં પણ બદલી ન ચાલે, ઠાકોરજીની બદલી નહીં ચાલે। આ કામ ચારે જાતે જ કરવા પડે છે। ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે કે અમરીશ રાજા ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઉઘાડા પગે ચાલતા હતા। એકવાર દેવોએ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે એક વર્ષ સુધી એકાદશીનું વ્રત લીધું છે। એકાદશીનું વ્રત એ સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે। એકાદશીનું વ્રત એક દિવસનું નહીં, ત્રણ દિવસનું છે। દસમીના દિવસે એકવાર ભોજન કરવું, દૂધ ભાત જેવો સાત્વિક આહાર કરવો, દસમીને દિવસે અજીર્ણ થાય તેટલું ખાવું નહીં, એકાદશી બને તો નિર્જળા કરો, તેમ ન બને તો માત્ર દૂધ ઉપર રહેવું, છેવટે ઋતિના ફળ ઉપર રહેવું, ત્યાં સુધી એકાદશીનું ફળ મળે છે। તેનાથી આગળ જાઓ તો એકાદશીનું ફળ મળતું નથી। આજે તો આપણે એકાદશી એટલે 11 પ્રકારના ફળાહાર આવું બધું કરતા હોઈએ છીએ, એકાદશીનું ફળ મળતું નથી। જ્યારે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે કરીએ તો એકાદશીનું ફળ મળે છે। સત્કર્મમાં પરમાત્મા સહાય કરે છે। લોકો સમજે છે કે એકાદશી આવી એટલે દિવાળી મળવા આવી, એકાદશીના દિવસે અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે, અન્ન ખાનારને માથે તે જાય છે, એકાદશીના દિવસે 5 સોપારી પણ ન ખવાય, દિવસે સુવાય પણ નહીં, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી, સતત પ્રભુ સ્મરણમાં રહેવું, પ્રભુના કાર્યમાં રહેવું, તે એકાદશી। ઉપવાસનો અર્થ પાસે બેસવું, ઉપવાસ, ઉપ એટલે નજીક, વાસ એટલે બેસવું, ઉપવાસ એટલે પાસે રહેવું, પ્રભુની સમીપમાં રહેવું, પ્રભુના ચિંતનમાં રહેવું, તે ઉપવાસ। અને 11 મન ઇન્દ્રિયોને કાબૂમાં રાખી પ્રભુની સમીપ રહેવું, તેનું નામ એકાદશી। 12ને દિવસે 1 વખત આહાર કરવો, 12ને દિવસે 2 વખત ભોજન કરો તો પણ એકાદશીનો ભંગ થાય છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વ્રત આવશ્યક બનાવ્યું છે। ખૂબ આરોગ્ય પ્રાપ્ત થશે એકાદશી જો સાચી રીતે કરવામાં આવશે તો। આજકાલ લોકો ડોક્ટરો ઉપર વિશ્વાસ કરે છે, પણ વ્યાસજી જેવા ઋષિમુનિઓ ઉપર કે એમના બોલ ઉપર જરા પણ વિશ્વાસ કરતા નથી। ડોક્ટર કહે છે કે ટાઈફોઇડ થયો છે, 21 દિવસ અનાજ લેવાનું નથી, તો લોકો બધાય માનશે, પણ એકાદશી ન કરનારને ફરજિયાત આવી સામટી એકાદશી કરવી પડે છે। ડોક્ટરનું કહેલું લોકો માનશે, ઋષિનું કહેલું નથી માનતા। અમરીશ રાજા વિધિપૂર્વક એકાદશી કરે છે। વ્રતની સમાપ્તિના દિવસે યમુનાના કિનારે આવ્યા છે, યમુનાજીમાં સ્નાન કર્યું છે, બ્રાહ્મણોની પૂજા કરી છે, તેઓ વ્રતનું પારણું કરવાની તૈયારી કરતા હતા, ત્યાં દુર્વાસા મુનિ અતિથિ રૂપે આવ્યા છે। અમરીશ રાજાને પ્રાર્થના કરી, મહારાજ મારે ત્યાં પ્રસાદ ગ્રહણ કર્યો। અમરીશ રાજા રાજી થયા છે। દુર્વાસા મુનિને પ્રાર્થના કરી કે આપ મારે ત્યાં પ્રસાદ ગ્રહણ કરો। દુર્વાસાએ કહ્યું, હજી મારું મધ્યાહન કર્મ બાકી છે, આવશ્યક કર્મોથી નિવૃત્ત થઈને હું આવું છું। દુર્વાસા સંધ્યા પૂજા કરવા ગયા, ત્યાં પૂજામાં એવા તન્મય થયા કે સમયનું ભાન રહ્યું નહીં। 12 પૂરી થવા આવી અને 13 બેસવાનો વખત આવ્યો। આ તરફ અમરીશ રાજા બહુ ચિંતામાં છે, બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે અને બ્રાહ્મણને જમાડ્યા પહેલા જમાય નહીં। બીજી બાજુ 12 પૂરી થવાની હવે થોડીક જ પળ બાકી છે અને 13 પહેલા પારણા કરવાનો નિયમ લીધો છે, તેમાં ભંગ થાય તો વ્રતનો ભંગ થાય છે।
એટલે રાજાની ચિંતાનો પાર નથી. રાજાએ બ્રાહ્મણોની સલાહ લીધી છે, બ્રાહ્મણોના કહેવાથી રાજાએ જળપાન કરીને પારણા કર્યા છે. મોડા મોડા નિત્ય કર્મોથી પરવારી દુર્વાસા આવ્યા છે. રાજાએ જળપાન કર્યાનું જાણી દુર્વાસાએ કહ્યું, રાજા તે મને આમંત્રણ આપ્યું પણ અતિથિ પહેલા તે પારણા પણ કરી લીધા, તે યોગ્ય નથી. તારી આ કેવી વિષ્ણુ ભક્તિ? રાજા કહે, મેં કેવળ જળપાન કર્યું છે. દુર્વાસાએ તો ક્રોધમાં કઈ સાંભળ્યું નહીં. ક્રોધમાં મનુષ્યને કઈ શાનભાન રહેતું નથી. પછી તે ઋષિ હોય તો શું, માનવ હોય તો શું? દુર્વાસાએ કેશમાંથી કૃત્યા ઉત્પન્ન કરી છે. કૃત્યાને હુકમ કર્યો, રાજાને માર. કૃત્યા અંબરીશને મારવા આવી છે. અંબરીશે પ્રભુને યાદ કર્યા, ત્યાં સુદર્શન ચક્ર આવ્યું, કૃત્યાને મારી નાખી છે. સુદર્શન ચક્ર હવે દુર્વાસાને મારવા દોડ્યું છે. દુર્વાસા સર્વલોક કરી ફરી વળ્યા પણ ચક્ર પીછો છોડતું નથી. દુર્વાસા દોડતા દોડતા વૈકુંઠમાં આવ્યા. નારાયણ કહે, આવો મહારાજ આવો. દુર્વાસા કહે, શું આવું? તમારું ચક્ર તો મારી પાછળ પડ્યું છે, મારી રક્ષા કરો. ભગવાન કહે, વૈષ્ણવો અનન્ય ભાવથી મારી સેવા કરે છે અને પોતાનું સર્વસ્વ મને આપે છે, તેથી મારું સર્વસ્વ હું મારા વૈષ્ણવોને આપું છું. સુદર્શન ચક્ર હવે મારી આજ્ઞામાં નહીં પણ અંબરીશની આજ્ઞામાં છે. હું તો હવે ભક્ત પરાધીન છું, મુદ્દલે સ્વતંત્ર નથી. મારું હૃદય ભક્તોના કબજામાં છે, હું એમને આધીન છું. મારા ભક્તોએ મારા હૃદયને વશ કર્યો છે. ભક્તો મારા ભક્તો મને બહુ પ્રિય છે. મારા ભક્તો મારા સિવાય મુક્તિની પણ ઈચ્છા કરતા નથી. ભક્તો એ જ મારું હૃદય છે અને હું ભક્તોનું હૃદય છું, હું તેમને કેમ છોડી શકું? દુર્વાસા વિચારમાં પડી ગયા કે ભગવાન તો છૂટી પડે છે તો હવે મારે અંબરીશનું શરણ લેવું પડશે. આ તો ભાઈ ભારે થઈ, પણ ભારે થાય કે હલકી થાય, થાય શું હવે? ભગવાન કહે છે, દુર્વાસાજી તમે ભક્તરાજ અંબરીશની ક્ષમા માગો તો આ સુદર્શન ચક્રનો વેગ શાંત થશે. હવે દુર્વાસા સમજી ગયા, મેં બહુ મોટી ભૂલ કરી. તપસ્વી થઈને હું ખૂબ ફૂલ્યો. તપ અને વિદ્યા વિવેક વિના હોય તો નકામાં ભારરૂપ થઈ પડે છે. વિદ્યા વિનયથી શોભે, નહીં તો વ્યર્થ જાય છે. હવે દુર્વાસાને લાગ્યું કે ભૂલ પોતાની જ હતી. અંબરીશે માત્ર જળ પીધું હતું, તે પણ વ્રતનો ભંગ ન થાય એટલા માટે એમ કરી, અને અંબરીશે તેની વ્રત મર્યાદા ભંગ સાચવી છે. એમ કરી અંબરીશે એની વ્રત મર્યાદાને સાચવી છે, જ્યારે મેં મારી ધર્મ મર્યાદાને તોડી છે. દુર્વાસા અંબરીશ પાસે આવ્યા, વંદન કરવા જાય છે. ત્યાં અંબરીશ કહે છે, ના ના મહારાજ, ના પ્રભુ, તમે વંદન કરો એ મને શોભે નહીં. અંબરીશ સુદર્શન ચક્રને કહે છે, આજ સુધી મેં જો કંઈ પણ દાન કર્યું હોય, યજ્ઞ કર્યો હોય કે થોડી પણ સેવા કરી હોય, તેના પુણ્ય પ્રતાપે હે સુદર્શન ચક્ર તમારો વેગ શાંત થાવ. સુદર્શન ચક્રનો વેગ તરત શાંત થયો છે. અંબરીશની કથા પાછળ થોડું રહસ્ય છે. અંબરીશ એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે, તેથી ચરિત્રના આરંભમાં એક એક ઇન્દ્રિયની ભક્તિ બતાવી છે. અંબરીશનું ચરિત્ર એ ભક્તિનું ઉત્તમ ચરિત્ર છે. દુર્વાસા દુર્વાસાનું સ્વરૂપ છે, દુર્વાસનાનું સ્વરૂપ છે. તે ભક્તિના માર્ગમાં ભક્તિના આરંભમાં વિઘ્ન કરવા આવે છે. હું મોટો અને બીજા બધા નાના ને હલકા એમ સમજવું એ દુર્વાસના છે. બધા મારી જ સેવા કરે, મારું જ કયું માને, મારા સિવાય બીજા કોઈની સેવા ન કરે અને હું પણ કોઈની ન કરું, એ બધા દુર્વાસા છે. બીજાને દુઃખ આપવાની દુર્વાસના ભક્તિમાં વિઘ્ન કરવા આવે છે. ભક્તિમાં અહંભાવ જાગે તો સમજવું કે દુર્વાસના આવી છે. દુર્વાસનામાંથી અભિમાન જાગે છે, અભિમાનથી ક્રોધ જાગે છે, અને ક્રોધમાંથી કૃત્યા ભક્તિને મારવા જાય છે. ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર ભક્તની મદદે આવે છે. જ્ઞાન કૃત્યાને મારી નાખે છે. જો ભક્તિ શુદ્ધ હોય તો તેને કર્કશવાણી કંઈ કરી શકતી નથી. નિંદાની અસર મન ઉપર થાય એ સાચો વૈષ્ણવ નથી. માટે કર્કશવાણીને સહન કરશો તો ખૂબ સુખી થશો. કર્કશવાણી કાઢનાર જ છેવટે તો દુઃખી થાય છે. અંબરીશને દુર્વાસાજીએ ખૂબ કડવા વચનો કહ્યા પણ છતાં પણ તેઓ તેના ઉપર ગુસ્સે થતા નથી. છેલ્લે દુર્વાસા જ્યારે અંબરીશની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે પણ અંબરીશ પર એના પ્રશંસાની અસર પણ થતી નથી.
कारण भक्तो निंदा स्तुति ने समान समझे छे। निंदा करो स्तुति करो बधु सरखू छे। माटे भक्ति करो तो अम्बरीश ना जेवी। अम्बरीश नी भक्ति थी भगवान ने पण कहेवू पड्यू छे के हूँ तो भक्त ने आधीन छू। वैराग्य आव्या वगर भक्ति थती नथी अने ज्यां भक्ति होय छे त्यां ज्ञान रूपी सुदर्शन चक्र हमेशा रक्षण करवा हाजर ज होय छे। बधामां ईश्वर छे एवुं ज्ञान थाय ए खरुं ज्ञान छे। एवा ज्ञान वगर भक्ति आवती नथी दृढ़ थती नथी। ज्ञान थी समभाव जागे सर्वना प्रति एक सरखो भाव जागे समता जागे त्यारे ज्ञानी थवाय छे। भक्ति सिद्ध थई तेने सर्वशास्त्रोनु ज्ञान थई गयुं एम समझवुं। भगवान नामनो महिमा जे समझ्यो छे ते सकळ शास्त्रोनो सार पामी चूक्यो छे। जे चार वेद भणी चूक्यो छे कारण के शास्त्रनु रहस्य तेनी मुठ्ठीमां पकड़ाई गयुं छे। जेने नाम जाण्युं तेने सर्व जाण्युं छे। दुर्वासाने प्रेमथी जमाडी अम्बरीशे क्षमा मांगी छे। साचो वैष्णव परदोष जोतो नथी पोताना ज दोष जुए छे। अम्बरीश ने पोतानी जीत थई एनो ख्याल पण नथी। समदृष्टि ने जीत शुं अने हार शुं अम्बरीश ने कोई अभिमान थतुं नथी। ते तो कहे छे के जीत होय तो ईश्वरनी छे मारी नथी। जीत पोताना माने तेनी अवश्य हार थाय छे। माटे जीत ने क्यारे पोतानी नहीं मानवानी। दुर्वासाजी कहे छे धन्य छे अम्बरीश ने के जे घरमां रहीने सन्यासी जेवुं जीवन गाड़े छे। हूँ तो आटला वखत वनमां रह्यो छतां क्रोध ने हजी सुधी जीती शक्यो नथी। बोलिए कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। हरि राम 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 राम। हरि राम 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 सीता राम राम राम। हरि राम 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 सीता राम। भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते।